સંક્ષિપ્ત ભાગાકાર એટલે કે સિન્થેટિક ડિવિઝન નું વધુ એક ઉદાહરણ કરીએ અહીં આપેલી સમય પદાવલી નું સાદો રૂપ આપીએ આપણે તેને સ્ટેપ બાય સ્ટેપ ઉકેલી શકીએ સૌપ્રથમ અંશના બધા જ પદોના સહગુણકને અહીં લખીએ x^5 ઘાતવાળા પદનો સહગુણક બે છે અને x ની 4 ઘાત વાળું પદ અહીં નથી બે એ x ની 5 ઘાતવાળા પદ સાથે છે અને x ની 4 ઘાત વાળું પદ છે જ નહીં માટે આપણે તેના સહગુણકને શૂન્ય લઈ શકીએ ત્યાર પછી ઘન એટલે ઋણ બે અને પછી આપણી પાસે એક્સ ની ઝીરો ઘાત વાળા પદ નો સહગુણક સાત છે હવે આપણે અહીં સંક્ષિપ્ત ભાગાકાર નો સંકેત મૂકીએ અને યાદ રાખો કે આ રીતે સંક્ષિપ્ત ભાગકાર ત્યારે જ થઈ શકે જયારે ઓછા કઈક હોય જો આ ત્રણ હોય કે માઇનસ રીતે થાય આ રીતનો સંક્ષિપ્ત ભાગકાર ત્યારે જ થઈ શકે જ્યારે અહીં એક્સ વધતા ઓછા કઈક હોય આ કિસ્સામાં એક્સ માઇનસ થ્રી છે તો હવે આ ઋણ ત્રણ ની વિરોધી સંખ્યા ધન ત્રણ થશે અને આપણે હવે એક સંક્ષિપ્ત ભાગાકાર કરી શકીએ આ બે ને અહીં નીચે ઉતારીને આ પ્રમાણે લખીએ તેને ત્રણ વડે ગુણતા તે છ થશે ઝીરો વત્તા છ એટલે કે અહીં છ લખીએ હવે આ છ ને ત્રણ વડે ગુણવામાં આવે તો અઢાર મળે હવે ઋણ એક વત્તા અઢાર કરતા સત્તર મળે આ સત્તર ને ફરી ત્રણ વડે ગુણતા એકાવન મળે ત્રણ વત્તા એકાવન એટલે કે ચોપન આ ચોપન ને ત્રણ વડે ગુણવામાં આવે તો પચાસ ગુણ્યા ત્રણ એટલે એકસો પચાસ અને ચાર ગુણ્યા ત્રણ એટલે એટલે બાર કે આપણને અહીં કુલ એકસો બાસઠ મળે અને ઋણ બે વત્તા એકસો બાસઠ એટલે કે એકસો સાહીઠ મળે અને એકસો સાહીઠ ને ફરીથી ત્રણ વડે ગુણવામાં આવે તો ચારસો એસી મળે હવે સાત અને ચારસો એસી નો સરવાળો કરતા ચારસો સત્યાસી મળે અને તમે જોઈ શકો કે મારી પાસે અહીં ડાબી બાજુએ ફક્ત એક જ સંખ્યા છે તો અહીં આ આ સમય પદાવલીનો એક્સ ઓછા ત્રણ વડે સંક્ષિપ્ત ભાગકાર છે હું અહીં મારો અંતિમ જવાબ લખી શકીશ અને આપણને યાદ રહે તે રીતે લખી હવે જો આપણે અહીં છેલ્લો જવાબ લખીએ તો અહીં શેષ ચારસો છે એટલે કે ચારસો ના છેદમાં એક્સ ઓછા એક્સ ઓછા ત્રણ હવે તેની આગળ અચળ પદ એકસો સાહીઠ છે એટલે કે તેની આગળ અચળ પદ એકસો સાહીઠ લખીએ હવે તેની આગળનું પદ એક્સ ના ઘન વાળું છે એટલે કે આ છ ગુણ્યા એક્સ નો ઘન થશે અને હવે તેની આગળનું પદ એક્સ ને ચાર ઘાત વાળું થશે એટલે કે બે એક્સ નો ચાર ઘાત તો આ હવે મારું રૂપ થશે